नमस्ते विद्यार्थी मित्रों, आज ना वीडियो लेक्चर में तमाम विद्यार्थी नु स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपणे छेल्ला लेक्चर में स्वेते 7.11 मां दाखलाओ गण्या था, बराबर? अमुक दाखलाओ बाकी छे गणीए, बराबर? अने प्रतिने स्वेते मां अमुक दाखला गणीए। तो नियत संकलन जे छे विद्यार्थी मित्रों, एमां आपणे जे छे ए अमुक नियमो जोया था, नियत संकलन ना नियमो, बराबर? नियत संकलन ना नियमो એમાં શું હતું? તો કે લિમિટ એ થી બી હોય એફ ઓફ એક્સ ડીએક્સ, તો આપણે લિમિટ બદલો તો આગળ માઇનસ મૂકવા પડે, બરાબર? આ એક ખાસ નિયમ હતો આ રીતનો। પછી શું હતું? માઇનસ એ થી એ પ્રકારની લિમિટ હોય, જોજો, માઇનસ એ થી એ પ્રકારની લિમિટ હોય તો આગળ બે આવે, નીચેની લિમિટ ઝીરો, ઉપર એ એફ ઓફ એક્સ ડીએક્સ થાય, એ પ્રમાણે સંકલન કરવું। પણ એફ ઓફ એક્સ કેવા युग्म विधेय हो तो, बराबर? पण विद्यार्थी मित्रों, जो अयुग्म विधेय हो तो संकलन शून्य थी जाए, अयुग्म विधेय हो तो संकलन शून्य थी जाए। तो विद्यार्थी मित्रों, आपणे जे नियत संकलन नियम एक आ जोयो तो, बराबर? आ सामान्य नियम छे बहु। पछी माइनस ए थी ए प्रकार लिमिट हो त्यारे युग्म युग्म चेक करीने आपणे आराम थी तमे केटलुं संकलन मळे नक्की करी शको। એ નિયમ જોયો તો, અને એક એક્સ ને બદલે બે લિમિટ નો સરવાળો માઇનસ એક્સ મૂકવાનું પણ ખાસ ફેમસ છે, બરાબર? એક પેલો નિયમ, બીજો નિયમ। હવે આમાં એવું છે કે હવે ધારો કે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા લિમિટ જે છે એ માઇનસ એ થી એ ન હોય, પણ આ રીતે જો હોય, ઝીરો થી ટુ એ હોય, નીચે લિમિટ ઝીરો હોય, ઉપર ટુ એ હોય, એફ ઓફ એક્સ ડીએક્સ, જોજો ખાસ। તો હવે જો માઇનસ એ થી એ લિમિટમાં યુગ્મ ચેક કરીને જે નિયમ છે આપણે ખબર છે, પણ જો લિમિટ ઝીરો થી ટુ એ હોય, ટુ એ હોય એવું જરૂર નથી, ઝીરો થી પાય હોય, ઝીરો થી ટુ પાય હોય, ઝીરો થી પાય બે ટુ, મતલબ નીચે લિમિટ ઝીરો, ઉપરની લિમિટ કંઈક ને કંઈક હોય। હવે આપણે વિદ્યાર્થી મિત્રો કે એક્સ ને બદલે જો શું મૂકવામાં આવે, ટુ એ માઇનસ એક્સ મૂકવામાં આવે, વિધેયમાં એક્સ ને બદલે બે લિમિટ નો સરવાળો ટુ એ માઇનસ એક્સ મૂકતા સાદરૂપ જો મૂળ વિધેય તમને મળતું હોય, ખ્યાલ પડે છે? અને આ રીતે પણ લખી શકાય, એક્સ ને બદલે ટુ એ માઇનસ એક્સ લેતા, સમજવામાં અનુકૂળ પડે એટલે આવું લખ્યું છે। તો ઝીરો થી ટુ એ લિમિટ હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે એક્સ ને બદલે ટુ એ માઇનસ એક્સ લેવામાં આવે અને મૂળ વિધેય સાદરૂપ મળતું હોય તો આપણે આગળ બે વડે ગુણવા પડે, નીચે લિમિટ ઝીરો છે એ જ રહે, ઉપરની લિમિટ અડધી થઈ જાય અને વિધેયનું એ જ રહે, આ નિયમ એક લાગુ પડે છે। પણ જો આવું થતું હોય, એક્સ ને બદલે ટુ એ માઇનસ એક્સ લેતા માઇનસ નિશાની જો બહાર આવે, અયુગ્મની જેમ ટુ એ માઇનસ એક્સ લેતા માઇનસ જો બહાર આવે તો શું થશે? તો વિદ્યાર્થી મિત્રો સંકલન શૂન્ય થઈ જાય, બરાબર? એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે, બરાબર? એટલે નિયત સંકલન અમુક ફેમસ નિયમ, યુગ્મ કઈ રીતે ચેક કરવું, અને આવી લિમિટ હોય ત્યારે ઝીરો થી ટુ એ હોય ત્યારે મૂળ વિધેય મળી જતું હોય ત્યારે આ રીતે સંકલન થાય, પણ જો માઇનસ બાર આવતા હોય તો સંકલન શૂન્ય થઈ જાય, બરાબર? આ નિયમ ખાસ તમારે ધ્યાનમાં રાખવાના છે, નિયત સંકલનના નિયમો ખાસ ધ્યાનમાં રાખશો તો જ તમે દાખલા ગણી શકશો, ગમે ના ગમે એ સૂત્રનો ઉપયોગ થઈ શકે। ચાલો સ્વાધ્યાય 7.11 માં આપણે 14મો દાખલો ગણીએ, લખી લો એકવાર। તો વિદ્યાર્થી મિત્રો, 14મા દાખલામાં આપણને શું કહેવા માંગે છે જો, તો 14મા દાખલામાં લિમિટ 0 થી 2 પાય, લિમિટ 0 થી 2 પાય કોસની 5 ઘાત, આવું તમને આપ્યું છે, બરાબર? 0 થી 2 પાય કોસની 5 ઘાત। હવે આપણે આ વિધેય છે એનું સંકલન જૂના નિયમ પ્રમાણે લેવું હોય તો પણ થઈ શકે, કે એક કોસને ડીએક્સ ની સાથે રાખો, જો આ રીતે પણ થઈ શકે કે 1 માઇનસ સાઈન વર્ગ એક્સ નો વર્ગ અને એક કોસ ડીએક્સ ની સાથે રાખવામાં આવે, અહીંયા 1 માઇનસ સાઈન કોસ વર્ગ નો વર્ગ એટલે કોસની 4 ઘાત ને કોસ એક્સ, એટલે સાઈન એક્સ બરાબર આદેશ લઈએ તો કોસ એક્સ ડી બરાબર ડીટી બને, આ નિયમ તો આ રીતે પણ ગણી શકાય, પણ આપણે એ રીતે ગણવો નથી, બરાબર? આ પ્રથમ રીત
છે આદેશ, બરાબર. પ્રથમ આદેશ ની તે ગણી શકાય sin x બરાબર t આદેશ લેવો, બરાબર. પણ જો આ રીતે તમે દાખલો ગણવા જાઓ તો દાખલાનો જવાબ ચોક્કસ તમને મળે. પણ આપણે એક આ વસ્તુ પણ નોંધી લઈએ, જે હમણાં આપણે વાત કરી વિધેય ની વાત, અહીં આપણે આ સંકલન આપી દઈએ i બરાબર 0 થી 2π cos ની 5 ઘાત. હવે વિધેય આપણે ચેક કરીએ કે f(x) બરાબર શું છે, cos ની 5 ઘાત, બરાબર. આપણે x ને બદલે શું લઈએ, x ને બદલે શું લઈએ, 2π માઈનસ x લઈએ, બે લિમિટ નો સરવાળો 2π માઈનસ x લેતા. મતલબ શું થાય અહીંયા જોજો, ખાસ f ને બદલે 2π માઈનસ x લેવામાં આવે, અહીંયા મૂકો x માં વિધેયમાં 2π માઈનસ x. જો વિધેયમાં આપણે 2π માઈનસ x લીધા, હવે તમે યાદ કરો વિદ્યાર્થી મિત્રો કે cos બરાબર, જોજો ખાસ, અહીંયા 2π માઈનસ x એટલે શું થાય, cos 2π માઈનસ x. યાદ કરો 2π માઈનસ x એટલે ચોથા ચરણમાં ખૂણો જાય, ચોથા ચરણમાં cos કેવું છે, ધન છે, બરાબર. એટલે માઈનસ cos x, સોરી પ્લસ cos x થશે, અને 5 તો છે જ, એટલે અહીંયા તમે જોશો તમને મૂળ વિધેય જ મળ્યું છે, બરાબર. જે છે તમને મૂળ વિધેય જ ત્યાં મળેલું છે, એટલે આપણે નિયમ તમે યાદ કરો તો શું થાય, આમાં 0 થી 2a f(x) dx હોય તો શું થશે વિદ્યાર્થી મિત્રો, કે આગળ 2 આવે, 0 ઉપર લિમિટ અડધી f(x) dx મુજબ, બરાબર. આપણે આ ચકાસણી ખાસ મહત્વની, x ને બદલે 2π માઈનસ x લેવામાં આવે તો મૂળ વિધેય જ મળે, આગળ 2 વડે ગુણવા પડે, અને નીચે લિમિટ 0 છે, ઉપર લિમિટ અડધી થઈ જાય. એટલે એમાં તમે જોવા જાઓ તો i બરાબર શું આવશે, હવે આગળ 2 વડે ગુણવા પડે, નીચે લિમિટ 0, ઉપરથી π cos ની 5 ઘાત x dx, બરાબર. જોઈ લો એકવાર, આ ઉપર લિમિટ અડધી થઈ ગઈ, cos ની 5 ઘાત મૂળ વિધેય છે dx, બરાબર. હવે આનું સંકલન માટે હવે શું કરશું આપણે, ફરીથી આપણે x ને બદલે π માઈનસ x લઈએ, x ને બદલે π માઈનસ x લેવામાં આવે, બરાબર. ફરીથી એકવાર અહીં f(x) બરાબર cos ની 5 ઘાત, x ને બદલે π માઈનસ x લેવામાં આવે, બરાબર. હવે π માઈનસ x તો અહીંયા cos ની 5 ઘાત π માઈનસ x, cos ની π માઈનસ x એટલે માઈનસ cos, બીજું ચરણ, બીજા ચરણમાં cos ઋણ હોય એટલે માઇનસ cos ની 5 ઘાત. અયુગ્મ વિધેય થયો, જુઓ તો માઇનસ f(x) બહાર આવ્યા, એટલે સંકલન કેટલું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, નિયમ પ્રમાણે શૂન્ય થઈ જાય. કેટલું શૂન્ય, એટલે અહીંયા i બરાબર શું આવશે, 2 0 થી π cos ની 5 ઘાત x dx બરાબર કેટલા આવશે, શૂન્ય. આ જવાબ તો આપણે બે નિયમો ચકાસણી કરવી પડે. પહેલા આપણને યુગ્મ વિધેય મળ્યું, એટલે આપણે નિયમ પ્રમાણે આગળ 2 ગુણી દીધા, 0 થી π ઉપર લિમિટ અડધી થઈ ગઈ. ફરીથી પાછી એ જ ચકાસણી કરીએ, π માઇનસ x લઈએ અને માઇનસ બહાર આવે છે, એટલે અયુગ્મ વિધેય થઈ ગયું, એટલે આપણે એનું સંકલન કેટલું થઈ જાય, શૂન્ય મળે. ચાલો અંદરમાં દાખલામાં લિમિટ 0 થી π બાય 2 sin x માઇનસ cos x છેદમાં 1 વત્તા sin x ઇન્ટુ cos x dx, બરાબર. આ રીતે પદ આપ્યું છે, sin x માઇનસ cos x છે. દાખલો તમારી નજર સામે આવે તો સૌથી પહેલા તમારે વિચારવાનો ખાસ કઈ રીતે ગણશું, એટલે અહીંયા આ એક મૂળ વિધેય સંકલન આ આપી દે, 0 થી π બાય 2 sin x માઇનસ cos x છેદમાં 1 વત્તા sin x ઇન્ટુ cos x, બરાબર. સમીકરણ એક, ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા 0 થી π બાય 2 લિમિટ છે, એટલે આપણે x ને બદલે શું કરીએ, આમાં જો સીધું સંકલન માટે કોઈ આમાં કશું થતું નથી, એટલે આપણે એક આ વિચાર કરો કે x ને બદલે π બાય 2 માઇનસ x લેતા, x ને બદલે π બાય 2 માઇનસ x લેવામાં આવે તો i બરાબર શું થાય, 0 થી π બાય 2 અહીંયા જો મૂકશો તો શું થાય, અહીંયા π
पाई बाय टू माइनस कोस માં ફેરવાઈ જાય કોસ એક્સ આ સાઈન માં ફેરવાઈ જાય છેદ માં 1 વત્તા આ શેમાં ફેરવાઈ જાય કોસ એક્સ આ શેમાં ફેરવાઈ જાય સાઈન એક્સ ડીએક્સ સમીકરણ 2 બરાબર હવે સમીકરણ 1 અને 2 જે છે માં છેદ સમાન છે બરાબર 1 વત્તા કોસ સાઈન 1 વત્તા સાઈન કોસ છેદ સમાન છે લિમિટ પણ સરખી છે એટલે આપણે બંનેનો સરવાળો કરીએ સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા લિમિટ સમીકરણ 1 અને 2 નો સરવાળો લઈ લેવામાં આવે તો શું થાય એક સમીકરણ 1 અને સમીકરણ 2 i i એટલે શું થાય 2y એટલે હવે આપણે પહેલા લખીએ 0 થી pi/2 sin x - cos x છેદમાં 1 sin x * cos x dx પ્લસ આ બીજું સમીકરણ મૂકશું 0 થી pi by 2 cos x minus sin x છેદમાં 1 વત્તા cos x into sin x dx બરાબર બેયનો સરવાળો લીધો એટલે છેદ સરખો છે કોમન જે છે આપણે છેદ લખી શકે પણ ઉપર શું થાય sin minus cos બેયનો સરવાળો થાય cos ને sin બે ઉડી જાય બરાબર એટલે આપણે આ રીતે લખીએ ફરીથી સમજવા માટે 0 થી pi by 2 કોમન લિમિટ લખી શકાય બરાબર એટલે sin x માઈનસ અંશનો સરવાળો થઈ જાય છેદમાં લિમિટ છેદમાં કોમન લિમિટ લેવાય છેદ સરખો છે અંશનો સરવાળો થઈ જાય એટલે sin x માઈનસ cos x વત્તા cos x માઈનસ sin x છેદમાં 1 વત્તા sin x ઇન્ટુ cos x dx એટલે અંશમાં પદ બધા ઉડી જાય એટલે વધે હું જુઓ તો 2y બરાબર શું આવશે 0 થી pi/2 0 dx 0 નું સંકલન 0 થઈ જાય આ બરાબર શું આવે શૂન્ય આ જવાબ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ખાસ ધ્યાનમાં લેવાનો છે નહીતર ખ્યાલ નહીં પડે કઈ રીતે ગણવું તમારે આ દાખલો યાદ રાખવા માટે ખાસ x ને બદલે pi/2 - x લેશું એટલે અંશમાં 0 થઈ જાય છે સરવાળો 2 નો લેવામાં આવે ત્યારે એટલે સંકલન 0 મળી જાય બરાબર એટલે કઈ મુશ્કેલી પડે નહીં ચાલો નેક્સ્ટ આપણે પ્રકરણના સ્વાધ્યાયમાં 34મો દાખલો ગણીએ છેલ્લો સ્વાધ્યાયમાં 34મો દાખલો ની ચર્ચા 34મા દાખલામાં શું છે 34મા દાખલો છે -1 થી 1 x ની 17 ઘાત cos ની 4 ઘાત બરાબર શૂન્ય સાબિત કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને સીધો જવાબ આપી દીધો છે શૂન્ય બરાબર આનું સંકલન શૂન્ય થાય એવું તમને કહી દીધું છે પણ એ શૂન્ય સંકલન તમારે બતાવવાનું છે કઈ રીતે બતાવશો તો કે અહીંયા આપણે ધારી લઈએ -1 થી 1 બરાબર આ બરાબર -1 થી 1 x ની 17 ઘાત cos ની 4 ઘાત નું સંકલન આપણે મેળવવાનું પણ એક વસ્તુ તમે તરત યાદ કરો કે -1 થી 1 લિમિટ છે એટલે યુગ્મ વિધેયની ચકાસણી તમારે અહીંયા કરી લેવી પડે એટલે અહીં વિધેય ક્યુ થાય f(x) બરાબર x ની 17 ઘાત cos ની 4 ઘાત બરાબર યુગ્મ અયુગ્મ વિધેયની ચકાસણી કરી x ને બદલે બે લિમિટનો સરવાળો છે 0 - 1 મતલબ કે અહીંયા જો કે -1 થી 1 છે એટલે x ને બદલે -x મૂકશો -x ની 17 ઘાત અહીંયા x ને બદલે -x તો -x ની 17 ઘાત અયુગ્મ ઘાત હોય તો માઇનસ નિશાની બહાર આવે અને cos ની અંદર ઋણ નિશાની હોય તો ધન થઈ જાય cos ની 4 ઘાત મતલબ શું થયું કે આની જગ્યાએ તમે મૂળ વિધેય મૂકી શકો f(x) એટલે હવે x ને બદલે f(-x) બરાબર -f(x) મળ્યા એટલે મતલબ શું થાય આપણને યાદ છે -a થી a f(x) dx બરાબર શૂન્ય થાય સંકલન ક્યારે જો આવું થતું હોય તો x ને બદલે માઇનસ નિશાની જો બહાર આવે તો અયુગ્મ વિધેય થાય એટલે અહીં લખી શકાય f(x) એ અયુગ્મ વિધેય છે અયુગ્મ વિધેય હોય તો સંકલન શૂન્ય મળી જાય એટલે આરામથી તમે i બરાબર -1 થી 1 x ની 17 ઘાત cos ની 4 ઘાત નું સંકલન કેટલું આવે શૂન્ય મળે જે આપણે સાબિત કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો આ દાખલો MCQ માં પણ પૂછી શકાય તમને જો ખ્યાલ નિયમ હોય તો ઝડપથી ગણી શકો બાકી અલગ અલગ બીજા નિયમ વાપરો તો દાખલો ગણી શકાય નહીં ને મુશ્કેલી પડે એટલા માટે ખાસ તમારે યુગ્મ -1 થી 1 લિમિટ છે યુગ્મ યુગ્મ ચેક કરીને આગળ દાખલો ગણો
તો સરળતાથી દાખલાનો જવાબ મળી જાય એમસીક્યુમાં પણ મહત્વનો છે. નેક્સ્ટ 35માં દાખલામાં શું કહેવા માંગે છે, લિમિટ 0 થી 1 એક્સ ઇરેસ ટુ એક્સ ડીએક્સ નું સંકલન 1 સાબિત કરો, એટલે આનું સંકલન 1 જે છે એ તમારે મેળવવાનું છે બરાબર. 0 થી 1 લિમિટ એક્સ અને ઇરેસ ટુ એક્સ, એટલે અહીંયા તમારે કયો નિયમ વાપરવો પડે વિદ્યાર્થી મિત્રો યાદ કરો તો, એક બે પદ છે એટલે ખંડસ્ય સંકલન નો નિયમ વાપરી શકાય બરાબર. તો ખંડસ્ય સંકલન નો નિયમ વાપરવો હોય તો આ યુ બરાબર એક્સ ને વી બરાબર ઇરેસ ટુ એક્સ, એટલે એક્સ એમ નામ ઇરેસ ટુ એક્સ નું સંકલન ઇરેસ ટુ એક્સ પોતે બરાબર સંકલન થઈ જાય, એટલે લિમિટ મૂકવી પડે 0 થી 1 માઇનસ 0 થી 1 એક્સ નું વિકલન 1 ઇરેસ ટુ એક્સ નું સંકલન ઇરેસ ટુ એક્સ ડીએક્સ. ખાસ અહીંયા કારણ તમારે લખવાનું કઈ રીતે ખંડસ્ય સંકલન નો નિયમ બરાબર, યુ બરાબર એક્સ વી બરાબર ઇરેસ ટુ એક્સ નિયમ પણ સાથે લખવો એટલે લખી શકાય. યુ વી ની પસંદગી થઈ ગયો, યુ એમ નામ વી નું સંકલન માઇનસ યુ નું વિકલન વી નું સંકલન અને આખું સંકલન બાકી બરાબર. તો આ નિયમ લખવો હોય તો લખી શકાય કારણ સ્વરૂપમાં બરાબર, અને એમસીક્યુ માં પૂછાય તો ઝડપથી દાખલો ગણી શકાય. હવે આપણે અહીંયા એક્સ બરાબર 1 મૂકો ઇરેસ ટુ 1 1 એટલે ઇરેસ ટુ 1 ઈ આવે, 0 મૂકો તો 0 થઈ જાય, માઇનસ ઇરેસ ટુ એક્સ નું સંકલન ઇરેસ ટુ એક્સ ઉપર 1 નીચે 0 અહીંયા ઈ વધ્યા, 1 મૂકો તો ઈ, 0 મૂકો તો કેટલા આવે પેલા જુઓ, 1 મૂકો તો ઈ, 0 મૂકો ઇરેસ ટુ 0 એટલે ઉતાવળમાં 0 ન મૂકાય તો ધ્યાન રાખો, ઇરેસ ટુ 0 એટલે 1 થઈ જાય. પેલા 1 મૂક્યા પછી 0 મૂક્યા એટલે હવે ઈ માઇનસ ઈ માઇનસ માઇનસ પ્લસ ઇરેસ ટુ 0 એટલે 1 ઈ ઉડી જાય એટલે 1, એટલે આપણે લખી શકાય લિમિટ 0 થી 1 એક્સ ઇરેસ ટુ એક્સ ડીએક્સ બરાબર 1 સાબિત કરી શકાય. બહુ દાખલો સરળ છે વિદ્યાર્થી મિત્રો, ખંડસ્ય સંકલનનો નિયમ વાપરીને ઝડપથી તમે દાખલો ગણી શકો બરાબર. ચાલો નેક્સ્ટ આપણે 34મો દાખલો જે છે, 1 થી 3 ડીએક્સ એક્સ વર્ગ એક્સ વત્તા 1 તમને આપેલા છે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમે જોશો તો કે કઈ રીતે દાખલો ગણવાનો છે, તો કે છેદમાં એક્સ વર્ગ છે ને એક્સ વત્તા 1 આપ્યા છે, સંકલન 2 ના છેદમાં 3 વત્તા લોગ 2 ના છેદમાં 3 સાબિત કરવાનું છે બરાબર. આ પણ પદ સાબિત સંકલન સીધું આપી દીધું, પણ એવું સીધું સંકલન તમે લખી શકો નહીં, સંકલન મેળવીને મૂકવું પડે બરાબર, તો જ દાખલો માન્ય ગણાય, નહીતર માન્ય ગણાય નહીં. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કઈ રીતે દાખલાની શરૂઆત કરશું, તો કે લિમિટ 1 થી 3 આવો અગાઉ દાખલો ગણો લિમિટ વગરનો, છેદમાં એક્સ વર્ગ છે ને એક્સ વત્તા 1, એટલે એક રીત છે, પહેલી રીત એક રીત કઈ છે, આંશિક અપૂર્ણાંકની રીત ગણી શકાય. આંશિક અપૂર્ણાંક કઈ રીતે, એક્સ વર્ગ છે 1 ના છેદમાં એક્સ વર્ગ એક્સ વત્તા 1 છે એટલે આપણે એ ના છેદમાં એક્સ મૂકી શકાય, બી ના છેદમાં એક્સ વર્ગ મૂકી શકાય, સી ના છેદમાં એક્સ વત્તા 1 મૂકી શકાય, એ રીતે પણ આપણે દાખલો ગણી શકીએ. આ એક રીત છે, પણ એ રીત આપણે થોડીક મોટી વધારે પડે એ રીતે નહીં ગણીએ. બીજી રીતની ચર્ચા કરીએ આપણે, તો કે લિમિટ 1 થી 3 અહીંયા એક્સ વર્ગ છે અને એક્સ વત્તા 1 છે, એટલે આપણે છેદ જેવું પદ અંશમાં જો બનાવીએ, તો એક્સ વત્તા 1 જેવું પદ ઉપર બનાવવું હોય તો એક્સ વત્તા 1 માઇનસ એક્સ કોઈ ફરક પડે નહીં. આમાં શું થાય વિદ્યાર્થી મિત્રો, એક્સ વત્તા 1 માઇનસ એક્સ છેદ જેવું પદ એક્સ વત્તા 1 આપણે રાખ્યું, એક્સ ઉપર છેદ નહીં એટલે એ બાદ કરી નાખવા પડે. જો અહીંયા ખાસ કઈ રીતે એક્સેસ ઉડી જાય તો 1 વધે એટલે કોઈ એક્સ વાળું પદ તમે ઉપર રાખી શકો નહીં, કેમ કે નથી એટલે ન રાખી શકાય, એટલે આપણે એક્સ વત્તા 1 લખ્યા ને એક્સ બાદ કરી નાખ્યા. એટલે હવે સ્વતંત્ર છેદ જો આપવામાં આવે તો આના છેદમાં મોકલો, એક્સ વત્તા 1 ના છેદમાં આખું એક્સ વત્તા 1 ઉડી જાય, છેદમાં વધે એક્સ વર્ગ ડીએક્સ માઇનસ આ એક્સ ના છેદમાં મોકલો તો એક એક્સ ઉડી જાય તો વધે હું, તો કે છેદમાં એક્સ વધે ને એક્સ વત્તા 1 વધે ડીએક્સ. જો આ રીતે એક એક્સ ઉડી જાય, હવે આનું સંકલન તો સીધું થઈ જાય, આનું સંકલન થઈ શકે નહીં,
બરાબર, એટલે એક થી ત્રણ છેદમાં એક્સ વર્ગ ડીએક્સ, એટલે આનું સંકલન થઈ શકે. એટલે આપણે શું કરીએ, આમાં ફરીથી એક્સ વત્તા વન જેવું પદ ઉપર બનાવીએ, એક્સ વત્તા વન માઇનસ એક્સ છેદમાં એક્સ, એક્સ વત્તા વન ડીએક્સ છેદ જેવું પદ ઉપર બનાવ્યું, એક્સ વત્તા વન આની જેમ જ તે, એમાં સ્વતંત્ર છેદ જો આપો છેદમાં એક્સ પર ડીએક્સ તો શું થાય, અહીંયા એક્સ વત્તા ઉડી જાય તો વન અપન એક્સ વધે, અહીંયા એક્સ ઉડી જાય છેદમાં એક્સ વત્તા વન વધે ડીએક્સ, બે ના સંકલન થઈ શકે હવે આરામથી. ખ્યાલ પડે છે વિદ્યાર્થી મિત્રો? હવે આનું સંકલન શું થાય, માઇનસ વન અપન એક્સ બરાબર, ઉપર ત્રણ નીચે વન, હવે આનું સંકલન શું થાય, વન અપોન એક્સ નું લોગ માનાંક એક્સ, આનું પણ છેદ નું વિકલન લોગ માનાંક માં એક્સ વત્તા વન ઉપર ત્રણ નીચે વન લિમિટ. હવે પેલા આમાં જે છે માઇનસ બાર લઈ લો, એટલે ત્રણ મૂકો તો એકના છેદમાં ત્રણ માઇનસ વન રેડી માઇનસ. હવે અહીંયા શું થાય, પેલા ત્રણ મૂકો બરાબર, અથવા એમ ન કરવું હોય તો લોગ ની અંદર બંને નો શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, ભાગાકાર થઈ જાય, એ રીતે પણ ગણી શકાય. અથવા એમને સીધું મૂકી દો, લોગ ત્રણ માઇનસ લોગ ચાર, લોગ ત્રણ, ત્રણ મૂકો ચાર માઇનસ વન મૂકો લોગ વન, માઇનસ વન મૂકો તો બે લોગ બે. જો આ રીતે કિંમત મૂકી શકાય, આનું તમે સાદરૂપ આપો, ત્રણ અહીંયા આવે તો એક માઇનસ ત્રણ એટલે બે, માઇનસ બે ના છેદમાં ત્રણ, આગળ માઇનસ એટલે બે ના છેદમાં ત્રણ પ્લસ થઈ જાય, આનું સાદરૂપમાં ભાગાકાર થઈ જાય, ત્રણ ના છેદમાં ચાર માઇનસ આ લોગ વન એટલે શૂન્ય, માઇનસ માઇનસ પ્લસ વત્તા લોગ બે બરાબર, બે ના છેદમાં ત્રણ માઇનસ આ બે લોગ નો સરવાળો, લોગ ની અંદર બંને નો પાછો શું થઈ જાય ગુણાકાર થાય, ત્રણ ના છેદમાં ચાર ઇન્ટુ ટુ એટલે બે ના છેદમાં ત્રણ બરાબર, બે ના છેદમાં ત્રણ અહીંયા બે બે ઉડી જાય એટલે માઇનસ લોગ ત્રણ ના છેદમાં બે, બે બે ઉડી જાય ત્રણ ના છેદમાં બે, પણ આવો જવાબ નથી, અહીંયા પ્લસ છે એટલે બે ના છેદમાં ત્રણ, આ માઇનસ ઉપર આપો તો પ્લસ થઈ જાય લોગ, આ બે અને ત્રણ અંશ છેદમાં બદલાઈ જાય અને આપણો જવાબ મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો ગણવામાં પણ મુશ્કેલી પડે નહીં, એમસીક્યુ માં પણ ખાસ મહત્વનો છે, થિયરીમાં પણ મહત્વનું છે આ રીત છે, ઉપરાંત જે છે આપણે આ રીત વધુ સરળ પડે, એક્સ વત્તા વન જેવું પદ અંશમાં બનાવી નાખવાનું, ફરીથી સ્વતંત્ર છેદ આપ્યા પછી જે પદ વધે એનું સીધું સંકલન હતા તેમાં પણ આપણે છેદ જેવું પદ અંશમાં બનાવીને આરામથી આપણે સંકલન થઈ શકે અને જવાબ પણ મેળવી શકાય બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજના લેક્ચરમાં એટલું રાખીએ, અને ખાસ વિદ્યાર્થી મિત્રો આપણે હવે ટૂંક સમયમાં ચેપ્ટર પૂર્ણ થશે બરાબર, અમુક લેક્ચર જ આપણે આગળ જરૂર પડવાના છે, એટલે જો વિદ્યાર્થી કોઈને બાકી હોય વિડીયો જોવાના તો ઝડપથી પૂરા કરી દે અને પછી આપણે નવું ચેપ્ટરની શરૂઆત કરીશું બરાબર. આભાર.